हेलो, गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? आजे धोरण 12 ना संस्कृत विषय में आठमा पद्य गेयम रूपम तदेव में एमा आपणे आगळ वधीए छीए। गई काले आपणे आ पद्य नी अंदर त्रण श्लोको आपणे जोया था। आजे आपणे चौथो पांचमो अने छठो श्लोक आ बीजा भागना वीडियो में भरवाना छीए। फरीथी एक वखत तमने आ वात याद करावी दो के ईश्वरनी आठ मूर्तिओनी कल्पना करवामां आवी छे। एमां गईकाले पहला श्लोकनी अंदर भगवान बोलता होय एम एना मुखे थी कल्पना करावडावी अने एवुं कहेवामां आव्युं के हे माणस, आ संसारनी अंदर जे संसारनुं निर्माण करवा माटे, श्रेष्ठ निर्माण करवा माटे जे पुरुषार्थ करनारा आठ व्यक्तिओ छे एने मारुं ज रूप छे एम जाणुं, એવા આઠ મૂર્તિઓ પૈકી સૌથી પ્રથમ મૂર્તિ એ ખેડૂતને કહી છે। ઈશ્વરની પ્રથમ મૂર્તિ એટલા માટે કે એ જગતનો તાત કહેવાય છે। જો ખેડૂત અનાજ ઉત્પન્ન જ ના કરે તો સમાજની અંદર રહેનારો આવડો મોટો વર્ગ એ અન્ન વિના શું ખાય? એટલે અનાજ ઉત્પન્ન કરનારો ખેડૂત એ આમ જોઈએ તો સમાજ ઉપર ઉપકાર જ કરે છે। એના બદલામાં એને પોતે ભલે અર્થોપાર્જન કરતો હોય પણ એક રીતે એ સમાજનો ઉપકારક છે એમ કહેવાય। એના પછીનો શ્લોક જે હતો એમાં વસ્ત્ર વણનારો વણકર એને ઈશ્વરની બીજી મૂર્તિ કહી, કેમ કે એ વસ્ત્ર વણે છે અને લોકોની ઠંડીમાં ગરમીમાં એ નિવારણ કરવામાં એ વસ્ત્રો મદદરૂપ બને છે, એટલે વસ્ત્ર વણનારો વણકર ઈશ્વરની બીજી મૂર્તિ તરીકેની કલ્પના કરવામાં આવી છે। ત્યાર પછી ચોથા શ્લોકમાં અને ઈશ્વરની ત્રીજી મૂર્તિ રૂપે કડિયાને ઈશ્વરની મૂર્તિ કહેવામાં આવી છે, જે મકાનોનું નિર્માણ કરે છે। પોતે એવા મોટા મોટા મહેલોમાં રહેતો નથી, છતાં મોટા મોટા મહેલો, મોટા મોટા આવાસો, નિવાસોનું નિર્માણ કરે છે અને શ્રમથી સતત મહેનતમાં લાગેલો, શ્રમથી સ્નાન કરેલો એવો આ કડિયો ઈશ્વરે પોતાની ત્રીજી મૂર્તિ રૂપેની કલ્પના કરવામાં આવી છે। જોઈએ આપણે આ શ્લોકનું ભાષાંતર જોઈએ। જો રચયંતિ નિવાસાન યે વસંતિ કુટિરે સ્વયં નિર્માતારઃ શ્રમ સ્નાતાઃ તસ્માત રૂપમ ત એવ મે। આ શ્લોકની અંદર કોઈ જગ્યાએ સંધિ છૂટી પાડવામાં આવી નથી, મેં અગાઉથી જ ક્રમ કરી રાખ્યા છે બધી જગ્યાએ, એટલા માટે કે તમને આ ભાષાંતર માટે ખબર પડે। તમે પણ જ્યારે ભાષાંતર શીખો ત્યારે આવી રીતે ક્રમ કરી અને તમે ભાષાંતર શીખવાનો પ્રયત્ન કરજો। તમારી પાકી બુકની અંદર જ્યારે આની નોંધ કરો ત્યારે એમાં ક્રમ બધા કરજો, કેમ કે ગમે ત્યારે તમારે ભાષાંતર શીખવું હશે ત્યારે આ ક્રમ તમને કામ લાગશે, ઝડપથી તમે રિવિઝન કરી શકશો, ઝડપથી ભાષાંતર શીખી શકશો, એટલે આ ક્રમ કરવા જુઓ। અહીંથી ભાષાંતર આવશે, એક કર્યું છે ત્યાંથી,
ये स्वयं कुटीरे वसंती जे ये એટલે જે યહયો યે જે યદ સર્વનામનો પુલિંગ પ્રથમા બહુવચન જે આવે છે ને એનો આ યે શબ્દ છે યહયો યે જો જે પોતે કુટીરે ઝૂંપડીમાં વસંતી રહે છે જે પોતે ઝૂંપડીમાં રહે છે અને નિવાસાન રચયંતિ અને આવાસોનું નિર્માણ કરે છે રચયંતિ આપણે એના માટે રચના કરે છે એમ નહીં આપણે નિર્માણ કરે છે એવો શબ્દ લેશું અને જે આવાસોનું નિર્માણ કરે છે તે શ્રમ સ્નાતાઃ નિર્માતારઃ તે મહેનતથી કોલણી જનાર આ શબ્દનો અર્થ જોજો બરાબર સ્નાતાઃ સ્નાતા એટલે સ્નાન કરવું મહેનતથી સ્નાન કરેલો અથવા અહીંયા અર્થ લેવાનો મહેનતથી કોલણી જનારા કળિયાઓ છે મહેનતથી પલળી જનારા કળિયાઓ છે તેથી તસ્માત તેથી તે મારું જ રૂપમ રૂપ છે એમ જાણવું એ વધારાનો શબ્દ છે જુઓ ફરીથી એકવાર જે પોતે ઝૂંપડીમાં રહે છે અને આવાસોનું નિર્માણ કરે છે તે શ્રમથી પલળી જનારા કળિયાઓ છે તેથી તે મારું જ રૂપ છે એમ જાણવું આ ત એ અવ્યય છે વધારાનો શબ્દ છે ક્યાંય આપણે એને ધ્યાનમાં લેવાનો નથી ભાષાંતર તરીકે પણ છંદો ભંગ ન થાય એટલા માટે અગાઉ કહ્યું એની જેમ વધારાના એવા શબ્દ આમાં આવે છે એટલે આ ત્રીજો ચોથો શ્લોક આ પ્રકારે આનું ભાષાંતર તમે શીખવાનો પ્રયત્ન કરજો એવું લાગે તો એને રિપીટ કરજો વિડીયોમાં એટલે તમને ફટાફટ આવડી જાય અને પછી તમારી નોંધ પોથીમાં એની નોંધ નીચે કરજો હવે જુઓ એના પછીનો પાંચમો શ્લોક પાંચમા શ્લોકની અંદર વાત છે સંસ્કારોનું સિંચન કરનારા અને વિદ્યાદાનમાં મગ્ન રહેનારા એવા શિક્ષકની કે જે સમાજને કંઈક શીખવે છે સારા ગુણો આપે છે સારી સમજણ આપે છે જ્ઞાન આપે છે વિદ્યા આપે છે અને સમાજના ઘડતરનું કાર્ય કરે છે ભલે એના બદલામાં એને અર્થોપાર્જન માટેની પ્રવૃત્તિ ભલે હોય પણ એમ છતાં સમાજનું નિર્માણ કરવામાં અને સારા સંસ્કારો આપવામાં શિક્ષકનો ઘણો મોટો ફાળો સમાજમાં રહેલો છે એટલે ઈશ્વરની ચોથી મૂર્તિ શિક્ષકને કલ્પવામાં આવી છે કે જે સમાજને કંઈક શીખવે છે અહીંયા જુઓ ભાષાંતરમાં કેવી રીતે ભાષાંતર થશે એ પછી શીખીએ પહેલાં શ્લોક એક વખત તમારી સામે રજૂ કરું છું વિદ્યાદાને સદા રક્તાઃ સંસ્કાર સેચને તથા શિક્ષયંતિ સમાજન્યે તસ્માત રૂપમ ત એવ મે સંસ્કારોનું સિંચન કરવામાં આનો અર્થ થાય અહીંથી ભાષાંતર લેવાનું છે જુઓ અહીંયા એક ક્રમ મેં કરી રાખ્યો છે સંસ્કારોનું સિંચન કરવામાં તથા અને વિદ્યાદાને
विद्यानु दान करवामा सदा रहता हा हमेशा मग्न रहेला छे, हमेशा रखता एटले मग्न रहेला छे। ये समाजम शिक्षयन्ति, जे समाज ने शिखवे छे, तस्मात तेथी ते शिक्षक ने, एक वधारानो शब्द त्यां वच्चे उमेरवानो, तेथी ते शिक्षक ने मारू जो रूप छे एम जाणू, तेथी ते शिक्षक ने मारू जो रूप छे एम जाणू। आ एटला माटे हुं बे वखत आ बोलू छुं के त्यां वधारानो शब्द केवी रीते तमारे गोठवानो आवे ए तमने बराबर ख्याल आवे। एटले ફરી એક વખત આનું ભાષાંતર કરીએ। સંસ્કારોનું સિંચન કરવામાં અને વિદ્યા દાન કરવામાં હંમેશા મગ્ન રહે છે, જે સમાજને શીખવે છે તેથી તે શિક્ષકને મારું જ રૂપ છે એમ જાણવું। જુઓ કેટલો સરળ એવો આ શ્લોક છે, અને વળી કંઈક આપણને પ્રેરણા આપનારો। એના પછી છઠ્ઠા શ્લોકની વાત કરીએ અને ઈશ્વરની પાંચમી મૂર્તિ જેને કલ્પવામાં આવી છે એ વૈદ્ય અર્થાત ડોક્ટર, જે લોકોની ના સ્વાસ્થ્યની રક્ષા કરવા માટે હંમેશા તત્પર છે, દુઃખોનો નાશ કરવા માટે હંમેશા જે સજાગ છે અને લોકોને હંમેશા આનંદ આપનારો છે, કેમ કે લોકોના દુઃખ દૂર કરી અને લોકોને આનંદ આપે છે, તેથી ડોક્ટર ને મારું જ રૂપ છે એમ જાણવું એમ ભગવાન કહે છે। એક રીતે તમે જુઓ કે આપણા કોઈ શારીરિક દુઃખ હોય ત્યારે આપણે ફરજિયાત ડોક્ટર પાસે જવું પડે છે, એ ડોક્ટર દર્દીનો હાથ પકડવાની ના પાડી દેતો કે ભાઈ મારે કોઈ ફી નથી જોતી, મારે કોઈ પૈસા નથી જોતા, મારે કોઈ સારવાર નથી કરવી, તો ઘણી વખત એ દર્દી માટે પરિસ્થિતિ ગંભીર થઈ જાય, ગંભીર પરિસ્થિતિમાં મુકાઈ જાય, દર્દીનું ઘણી વખત મૃત્યુ પણ થઈ જાય। એટલે ડોક્ટર છે એ આમ એક રીતે તો સમાજ ઉપર માનવજાત ઉપર ઉપકાર જ કરે છે, ભલે એના બદલામાં એ પૈસા લેતા હોય, એ તો એક વ્યવહાર છે। એટલે દુઃખોનો નાશ કરવામાં અને સ્વાસ્થ્યની રક્ષા કરવા માટે થઈ આ ડોક્ટર એ સમાજના ઉપકારક છે, લોકોને આનંદ આપનારા છે, એટલે એને ઈશ્વરની પાંચમી મૂર્તિ તરીકે કલ્પવામાં આવ્યા છે। જુઓ ભાષાંતર ક્રમ પ્રમાણે જે ગોઠવણ કરેલી છે એ પ્રમાણે જોઈએ, પેલા શ્લોક વાંચું છું તમારી સામે। વ્યાધિ નાશે સદા દક્ષા ભિષજઃ સ્વાસ્થ્ય રક્ષકા મોદયંતિ જનાન નિત્યં તસ્માત રૂપમ ત એવ મે। અહીંયા કોઈ જગ્યાએ સંધિ નથી, સીધું જ ભાષાંતર બહુ સરળતાથી શીખી શકાય, એટલે એવા સરળ શબ્દોમાં જ છે। ભીષજ એટલે વૈદ્ય, આપણે ડોક્ટર એવો શબ્દ લેશું, ડોક્ટર સ્વાસ્થ્યનું, ડોક્ટર હંમેશા સદા હંમેશા વ્યાધિ નાશે, વ્યાધિ એટલે ઉપાધિ નહીં પણ રોગનો
व्याधि એટલે રોગ, રોગનો નાશ કરવાના દક્ષ એટલે નિપુણ, દક્ષ મૂળ શબ્દ છે, દક્ષ, દક્ષ એટલે નિપુણ હોશિયાર, રોગનો નાશ કરવામાં નિપુણ, અને એક વધારાનો શબ્દ અને સ્વાસ્થ્યનું રક્ષણ કરનારા છે, સ્વાસ્થ્ય રક્ષકા, સ્વાસ્થ્યનું રક્ષણ કરનારા છે, જનાન નિત્યમ મોદયંતિ, જનાન એટલે લોકોને, નિત્યમ એટલે હંમેશા, મોદયંતિ એટલે આનંદ આપે છે, મૂળ ધાતુ છે મુદ, મુદ ઉપરથી મોદ શબ્દ આવ્યો અને મોદ ઉપરથી મોદક શબ્દ આવ્યો, મોદક એટલે લાડુ, કેમ કે મુદ, મુદ એટલે આનંદ આપવું, જે આનંદ આપનારી વસ્તુ છે એ, એટલે આમાંથી ઘણી બધી બાબતો તમને ખ્યાલ આવે એટલે હું આ વચ્ચે બોલું છું, લોકોને હંમેશા આનંદ આપે છે, તસ્મા તેથી તે મારું જ રૂપ છે તેમ જાણું, તેથી તે વધારાનો શબ્દ, મારું જ રૂપ છે એમ જાણવું એ પણ વધારાનો શબ્દ છે અહીંયા, પણ ભાષાંતરની ગોઠવણી માટે આવી રીતે તમારે ગોઠવવાનું હોય છે, હું ફરી એક વખત ભાષાંતર આનું કરું છું, તમે બરાબર જોજો, ડોક્ટર હંમેશા રોગોનો નાશ કરવામાં નિપુણ અને સ્વાસ્થ્યનું રક્ષણ કરનારા છે, તે લોકોને હંમેશા આનંદ આપે છે, તેથી તે મારું જ રૂપ છે એમ જાણવું, જુઓ સરસ મજાની વાત આ અહીંયા કરવામાં આવી, ભાષાંતર ન સમજાતું હોય, હજી બરાબર મગજમાં બેઠું ન હોય તો આ વાતને આ વિડીયોમાં રિપીટ કરજો, એટલે ભાષાંતર આવડી જાય, આપણે આ આઠમા પદ્યના આ બીજા વિડીયોમાં આજે ચોથો પાંચમો અને છઠ્ઠો એ ત્રણ શ્લોકો શીખ્યા, આ ત્રણેય શ્લોકો તમે બરાબર રીતે જોઈ તમારી નોંધ પોથીમાં આની બરાબર નોંધ કરજો, નીચેનું ભાષાંતર લખજો, ભાષાંતર જ્યારે લખવા બેસો ત્યારે અહીંયા ત્રણ પણ કરજો, એટલે જ્યારે તમારી નોટબુકમાંથી પાકી બુકમાંથી જ્યારે એને વાંચવા હોય ત્યારે તમને ફટાફટ આ ભાષાંતરનું રિપીટેશન કરી શકશો, ગોતવાના શબ્દો કે ભાષાંતર ક્યાંથી આવે છે એવું ગોતવું ન પડે, એટલે આ ક્રમ પણ તમારી નોંધપોથીમાં કરજો, એ હું વારંવાર તમને કહીશ એટલા માટે કે એ ભૂલ ન થાય, એટલે તમે આ ચોથો પાંચમો અને છઠ્ઠો શ્લોક બરાબર રીતે શીખજો, આજના આ તાસની અંદર આટલે સુધી અટકીએ છીએ, અસ્તુ.